नमस्कार सुप्रभात, आप જોઈ રહ્યા છો ઝી 24 કલાક સુપર મોર્નિંગ સમાચારો સાથે હું છું ધરા. સમાચારની શરૂઆત કરીશું અમદાવાદના રિક્ષા ચાલકો આજથી 3 દિવસની હડતાલ પર. ઓનલાઈન એપથી ટુ વ્હીલરનું બુકિંગ કરી સવારી કરવાનું ચલણ વધતા વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. ભૂખ હડતાલ પર ઉતરવાની અપાઈ છે ચીમકી. નવસારીમાં શૌર્ય યાત્રા બાદ ધર્મસભામાં साध्वी डॉक्टर प्राची दीदी विवादित निवेदन आप्युं छे. तेमणे कोंग्रेस नुं नाम लीधा वगर पंजाना निशानने गणाव्युं छे खूनी पंजो. खूनी पंजाना कारणे देशनुं यूथ विभाजन थई रह्युं छे तो 70 वर्षोमां आ खूनी पंजाने देशने दुर्गतिना छेड़े पहोंचाड्यो छे. નવસારીના માણેકપુર ગામે ગ્રામ પંચાયતના નવા મકાન માટે વેજૂત વચ્ચે મારામારી થઈ. ગ્રામ પંચાયતના નવા ભવન નિર્માણની જગ્યાએ પગલે વિવાદ થયો. વાત ઉગ્રી બનતા બંને જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ, જેને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી. દાહોદની ખાનગી હોસ્પિટલમાં નવજાત બાળકનું મૃત્યુ થતા હોબાળો મચાવવામાં આવ્યો. પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો બેદરકારીનો આરોપ. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી. ગુજરાતમાં સરકારી લાભ મેળવવાની ડોક્ટર થયેલા વિદ્યાર્થીઓ નથી કરી રહ્યા ઇન્ટર્નશીપ. 69% ડોક્ટરો ઇન્ટર્નશીપ માટે નથી થયા હાજર. ઇન્ટર્નશીપ ન કરવા બદલ આપવા ના થતા બોન્ડ પૈસા પણ સરકાર નથી ચૂકવી રહ્યા વિદ્યાર્થીઓ. નવરાત્રિના પ્રારંભમાં જ એટલે કે પ્રથમ નોરતે જ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ખેલૈયાઓ નહીં વરસાદ રમઝટ બોલાવી તેવી શક્યતા છે. વરસાદનો હવે વિદાય લેવાનો સમય આવી ગયો, પરંતુ મેઘરાજા જાણે કે વિદાય લેવાના મૂડમાં ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા. ગુજરાતમાં વરસાદની અનિયમિતતાની પેટર્નની ખરીફ પાકના વાવેતર પર અસર પડી રહી છે. વરસાદ ખેંચાતા મગફળી, મગ, જુવાર, તલનું ઓછું વાવેતર થયું છે. મગફળીનું ઓછું ઉત્પાદન થશે તો વધી શકે છે તેલના ભાવ. મોરબીના ટંકારા તાલુકાના મિતાણા પાસે કારખાનામાં ભીષણ આગ લાગી. મેગા વિનાઇલ્સ LLP કંપનીના ઓઇલ વિભાગમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો. પાણી સાથે ફોર્મ મિક્સ કરીને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં કોઈ જાનહાની સદનસીબે નહીં. અમદાવાદના શિવરંજની સોસાયટીમાં પીજીનો વિવાદ થયો છે. સોસાયટીના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે પીજી ન હોવા જોઈએ. સોસાયટીના લોકોની અપેક્ષા છે કે અહીં પીજી ન હોવા જોઈએ. સોસાયટીમાંથી દારૂની બોટલ, સોસાયટીમાં કારમાંથી કઢંગી હાલતમાં યુવક અને યુવતીઓ જોવા મળતા હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે. રાજકોટના પોલીસ કમિશનરના ઘરે કામ કરતા હેડ કોન્સ્ટેબલને ટ્રાફિક બોર્ડરે કચડવાનો પ્રયાસ કર્યો છે. હેડ કોન્સ્ટેબલ રસ્તો ક્લિયર કરી રહ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે ટ્રાફિક બોર્ડર પ્રતિકે હેડ કોન્સ્ટેબલ વિનોદને ટક્કર મારતા ફંગોળાયા. ટ્રાફિક બોર્ડર સામે નોંધાયો છે ગુનો. પંચમહાલમાં ગોધરાની અછાલા ગ્રામ પંચાયતના ભેજા બાજુએ 3 ડુપ્લિકેટ ચેક બનાવી નાણાં ઉપાડી લીધા. બેંક ઓફ બરોડાના ડુપ્લિકેટ ચેક બનાવી 2.97 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા. સમગ્ર મામલે અછાલા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ નોંધાવી પોલીસ ફરિયાદ. સુરતના આઠવા વિસ્તારમાં 17 વર્ષીય યુવકની કરાઈ હત્યા. પૈસાની અદાવતમાં ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી. આઠવા પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરની રાજ્યની અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરી ઝડપાઈ છે. સુદામડા ગામે ઝડપાયેલી ખનીજ ચોરી બદલ 270 કરોડનો ફટકાર્યો દંડ. સુદામડા ગામ પાસેથી મોટા પ્રમાણમાં કાળા પથ્થરોની ચોરી કરવામાં આવી રહી હતી. બનાસકાંઠાના કાંકરેજના મોટા જામપુર નજીક બનાસ નદીના પટમાં ખાણ ખનીજના દરોડા છે તો 15 ડમ્પર અને 1 હિટાચી મશીન પણ જપ્ત કરવામાં આવ્યું. શિહોરી પોલીસને સોંપાયો છે આ મુદ્દામાલ. અમરેલીના લીલિયાના ભેંસવડી ગામે શેત્રુંજી નદીમાં ખનીજ ચોરી થતી હોવાની પૂર્વ સરપંચની ફરિયાદ. પૂર્વ સરપંચે રેતી ખનન બાબતે સીએમ પીએમ પોર્ટલ પર ઓનલાઈન અને ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ પણ કરી છે. ખાણ ખનીજ વિભાગ પોલીસ આ બાબતે સામેલ હોવાના પૂર્વ સરપંચે આક્ષેપ પણ કર્યા. દમણની નાનાઝ પેલેસ હોટેલમાં બાથરૂમમાં એક પરિવારને લાગ્યો કરંટ. ઘટનામાં પિતા પુત્રનું મોત થયું છે જ્યારે પત્નીને પહોંચી જાઓ. નાહવા જતા સમયે પુત્રને કરંટ લાગ્યો જેને બચાવવા જતા પિતાનું પણ મોત થયું. હોટેલ સામે કેસ દાખલ કરી પોલીસે હાથ ધરી તપાસ. દિવાળીમાં ફરવા જવા માટે ગુજરાતીઓએ એડવાન્સમાં કરાવ્યું છે બુકિંગ. 70% ટૂરના બુકિંગ સપ્ટેમ્બરમાં જ થઈ ગયા હતા ફાઇનલ. દેશ વિદેશ ફરવાનો ગુજરાતીઓમાં ટ્રેન્ડ છે. ગુજરાતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વધી રહેલા કેસે હાહાકાર મચી ગયો છે. 1.5 મહિનામાં ડેન્ગ્યુના કેસમાં 4 ગણો વધારો થયો. 5 વર્ષમાં ગુજરાતમાં ડેન્ગ્યુના 40,872 કેસ નોંધાયા, જ્યારે ચિકનગુનિયાના કેસમાં પણ 1.5 ગણો વધારો થયો છે.
सूरत में वरसाद विराम पछी डेंग्यू केस में सतत वधारो थयो। सौथी वधु पांडेसरा विस्तार में डेंग्यू केस नोंधाया। हजू पण अनेक विस्तारों में मच्छरों ब्रीडिंग जोवा मळी रह्यो छे। सूरत में सिविल होस्पिटल की बेदरकारी कारण जई रहा छे दर्दीओना जीव। तो सिविल में आईसीयू में छ महीना में 599 में 290 दर्दीओना मौत थई चुक्या छे। स्टाफ की अछत कारण संकलन अभाव पण जोवा मळ्यो। सूरत में आरोग्य विभागे 1800 सैम्पल लीधा छे। शहर ना 9 महीना में अलग अलग 178 सैम्पलों फेल गया छे। तहेवारों टाणे फूड विभागे मेळवेला पाणी साथे घी मावा तेमज सोस चटणी ना सैम्पल पण फेल गया छे। आदिजाति मंत्री कुंवरजी हड़पति दूध मंडलीओ ने मळती सबसिडी में वधारो करवानी करी छे जाहेरात। हाल 42,000 ની સબસિડી મળતી હોવાની વિગતો છે। મંડળીઓને મળે છે હવે 42 થી વધારી 60,000 ની સબસિડી કરવામાં આવી છે। સુરતના બારડોલીના સાખરી ખાતે સુમૂલ ડેરીના મહિલા જન ભાગીદારી કાર્યક્રમમાં મોટી જાહેરાત કરવામાં આવી। આગામી 5 ઓક્ટોબરથી પોલિએસ્ટર યાન પર BIS કોડ લાગુ થશે। આંતરરાષ્ટ્રીય સ્તરનું યાન નહીં બને ત્યાં સુધી ઇમ્પોર્ટ પર છૂટની કરાઈ માંગ। સ્થાનિક સ્તરે બનતા યાનની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની ફરિયાદ। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માટે લાંછનરૂપ ઘટના સામે આવી છે। ગાંધી જયંતિના પવિત્ર દિવસે યુનિવર્સિટી કેમ્પસમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી। NSUIની ટીમે યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા વિદેશી દારૂ મળી આવ્યો। પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની બોટલો મામલે રજીસ્ટ્રાર KK પટેલનું નિવેદન સામે આવ્યું। સિક્યુરિટી તેમજ એજન્સીને તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સીસીટીવી ફૂટેજ પણ મંગાવવામાં આવ્યા છે। તપાસ કાર્યવાહી યથાવત છે। વડોદરામાં સાવલીમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારા મામલે મંજુસર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। પથ્થરમારાના પ્રકરણના 18 સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। 30 અન્ય સહિત કુલ 48 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યારે 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી। પંચમહાલના રાજગઢ પોલીસ સ્ટેશનનો GRD જવાન 8,000 ની લાંચ લેતા ઝડપાયો છે। ફરિયાદી વિરુદ્ધ થયેલી અરજી પતાવટ માટે રાજેશ બારીયાએ માગી હતી લાંચ। રાજકોટમાં હાર્ટએટેકના કારણે વધુ બેના મોત થયા છે। રાશિદ ખાન અને રાજેશ ભૂતનું મૃત્યુ થયું છે। બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યાર પછી બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા। વ્યારા રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવા ઉઠી છે માંગ। આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું કે એક પણ રૂપિયો લીધા વગર ત્યાં સારવાર મળવાની છે। સરકાર વિરોધી છે તે લોકો આંદોલન ચલાવે છે। આંદોલન એ માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવા સિવાય બીજી કોઈ વાત નથી। કુંવરજી હળપતિના નિવેદન પર આંદોલન કરી રહેલા મહિલા આગેવાન દમયંતીબેન ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી। કુંવરજી આરોપ લગાવ્યા છે કે સાબિત કરી બતાવે, આરોપી લગાડવાની તેમની ટેવ વર્ષો જૂની છે।